તાજેતરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને સાંસદ અધીર રંજન દ્વારા ભારતના હાલના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને અશોભનીય શબ્દોનો પ્રયોગ કરી રાષ્ટ્રપતિનું અપમાન કરતા જામનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે ધરણા પ્રદર્શન કરી કોંગ્રેસના નેતા અને સાંસદ અધીર રંજન તેમજ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો ત્યારે આ ધરણા પ્રદર્શન દરમિયાન જામનગરના ભાજપ પદના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જોડાયા હતા વિરોધ પ્રદર્શન વખતે શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા મહામંત્રી ગોપાલભાઈ સુરઠિયા પૂર્વ મંત્રી હકુભા જાડેજા પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી પૂર્વ ડાયરેક્ટર સામતભાઈ પરમાર પૂર્વ ભાજપ પ્રમુખ મુકેશભાઈ દાશાણી ભાજપ અગ્રણી જીતુભાઈ લાલ શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા ભાજપ મહામંત્રી પ્રકાશભાઈ ભાભણિયા વગેરે ભાજપ અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ભાજપ મહિલા મોરચાની બહેનો પણ આ ધરણા વિરોધ પ્રદર્શનમાં જોડાઈ હતી।